વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મણીલાલ પટેલ અને વંદનાબેન ટંડેલની બહુમતીથી વરણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાગૃહમાં કલેક્ટર સી આર ખરસાણે અને જિલ્લા વિકાસ અધિકારી દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદે મણીલાલ પ્રેમાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે વંદનાબેન ટંડેલને ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા હતા, જેમાં ભાજપના 21 અને અપક્ષના 1 સભ્યએ તેમને ચૂંટી કાઢ્યા હતા. પ્રમુખ પદે ચૂંટાયેલા મણીલાલ પટેલ રાજકીય તેમજ સહકારી આગેવાન છે. તેઓએ જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલ મોરારજી દેસાઈની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પંચાયત કચેરીમાં પ્રવેશ કર્યો હતો. હું છે જ્યારે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાનું જ્યારે પ્રમુખ તરીકે મારું સુકાન સપા માટે જે આદેશ કર્યો છે એ ખરેખર અમે આપણી જે વલસાડ જિલ્લાની જે જનતા છે, જે સરકારની આપણી સરકારની ભારતીય જનતા પાર્ટી સરકારની અનેક નીતિઓ છે, ગરીબલક્ષી નીતિઓ કે વિકાસલક્ષી જે કંઈ કાર્યક્રમો છે એને અમે છેલ્લા અમારા 6 તાલુકાના છેવાડાના ગામડા સુધી અમે એ લઈ જઈને એમાં જેમ મને ઘણા દરેક લોકોને લાભ મળે અને એનો સૌ લાભ લે એવો અમે પ્રયત્ન કરવાનો અમે પ્રયત્ન કરીશું. અને સાથે સાથે અત્યારે જે સરકારની સ્વચ્છતા અભિયાન યોજના જે છે એમાં પણ અમે જિલ્લા પંચાયત પૂરેપૂરો ભાર મૂકીને સૌના સાથ અને સહકારથી અમે એ પાર પાડીશું. અને ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર અત્યારે જે પ્લાસ્ટિક જે ચાલી રહ્યું છે એ પ્લાસ્ટિકના બેન માટે એમાં અમે પર્યાવરણને નુકસાન થાય એ માટે અમારી વલસાડ જિલ્લા તરફથી અમારી પૂરી ટીમ વતી અને પદાધિકારી અને અધિકારી સાથે મળીને એ અમે દૂર કરવાનો પ્રયત્ન કરીશું.